गुड मॉर्निंग स्टूडेंट्स, बुकलेट में तमे सबट्रेक्शन ना सम अहीं सुधी करी गया छो। हवे एना पाछळ नेक्स्ट पेज माय पाछे ई आपणे जोशुं। तो तमने अहीं पूछे 9 - 6, तो हवे 9 छे तो पहेला केटला सर्कल करवाना? 9, 1 2 3 4 5 6 7 8 9, केटला कट करवाना? 6, 1 2 3 4 5 6, तो हवे केटला वध्या? 1, 2 ને 3, તો અહીંયા 3 આન્સર લખ્યો, અને જેટલા આખા સર્કલ વધ્યા હોય એટલો અહીંયા કાઉન્ટ કરીને આન્સર લખી નાખવાનો। એના પછી નેક્સ્ટ છે 8 - 7, તો હવે 8 ડિજિટ છે તો 8 સર્કલ કરવી, 1 2 3 4 5 6 7 8, કટ કેટલા કરવાના? 7, તો 1 2 3 4 5 6 7, હવે આખા કેટલા વધ્યા? 1, તો અહીંયા લખી નાખવાનો આન્સર 1। एना पछी छे 5 - 2, तो अहीं 5 सर्कल करवाना, 1 2 3 4 5, माइनस 2 तो 2 कट कर नाखवाना, 1 ને 2, तो केटला वध्या आखा? 1, 2 ને 3, तो अहीं आंसर लखी नाखवानो 3। 7 - 5, तो अहीं 7 सर्कल करवाना, 1 2 3 4 5 6 7, હવે -5 કીધું તો 5 કટ કરવાના, 1 2 3 4 5, આખા કેટલા વધ્યા? 1 ને 2, તો અહીં આન્સર લખી નાખવાનો 2। 8 - 2, તો હવે 8 ડી સર્કલ કરી, 1 2 3 4 5 6 7 8, હવે 2 કટ કરવાના, તો કે 1 ને 2, હવે આખા કાઉન્ટ કરો, 1 2 3 4 5 6, તો અહીં આન્સર લખી નાખવાનો 6। 7 - 1, તો હવે 7 ડિજિટ છે એટલે 7 સર્કલ કરી, 1 2 3 4 5 6 7, 1 કટ કરવાનો, તો અહીંયા કટ કરી નાખો 1, હવે આખા સર્કલ છે એ કાઉન્ટ કરો, 1 2 3 4 5 6, તો અહીંયા 6 આન્સર લખી નાખવાનો। એના પછી છે 7 - 7, તો તમને ખબર પડી જ ગઈ હશે કે જેટલી ડિજિટ હોય એમાંથી એટલી ડિજિટ કટ કરો તો આન્સર શું આવશે? 0। અને જો આમ ખબર ના પડે તો શું કરવાનું? 7 છે તો અહીં પહેલાં 7 સર્કલ કરવાના, 1 2 3 4 5 6 7, હવે 7 કટ કરવાની કીધા તો હવે કટ કરશું, 1 2 3 4 5 6 7, તો બધા સર્કલ કટ થઈ જાય, તો કાંઈ ના વધે તો આન્સર શું લખવાનો હોય? 0। 9 - 4, તો હવે 9 ડિજિટ છે તો 9 સર્કલ કરી, 1 2 3 4 5 6 7 8 9, હવે 4 કટ કરવાના, 1 2 3 4, હવે આખા કેટલા વધ્યા કાઉન્ટ કરો, 1 2 3 4 5, અહીં આન્સર લખી નાખવાનો 5। એના પછી છે 6 - 4, તો હવે 6 ડિજિટ છે તો 6 સર્કલ કરી, 1 2 3 4 5 6, 4 કટ કરવાના, 1 2 3 4, હવે આખા કેટલા વધ્યા? 1 ને 2, તો આન્સર લખી નાખવાનો 2। એના પછી છે 9 - 5, તો હવે 9 સર્કલ કરી, 1 2 3 4 5 6 7 8 9, હવે 5 કટ કરવાના, 1 2 3 4 5, તો આખા કેટલા વધ્યા? 1 2 3 4, જેટલા આખા સર્કલ વધે એટલા કાઉન્ટ કરી નીચે આન્સર લખી નાખવાનો। એના પછી છે 8 - 3, તો હવે 8 સર્કલ કરી, 1 2 3 4 5 6 7 8, હવે કટ કેટલા કરવાના? 3, 1 2 3, હવે કેટલા છે આખા કાઉન્ટ કરવાના? 1 2 3 4 5, તો આન્સર લખી નાખવાનો 5। 5 - 5, તો તમને ખબર પડી જ ગઈ હશે તો શું આન્સર આવશે? 0। ના ખબર પડે તો અહીંયા શું કરવાનું? સર્કલ 1 2 3 4 5, 5 કટ કરવાના, 1 2 3 4 5, તો બધાય કટ થઈ જાય, કાંઈ ના આવ્યું તો શું આવે? આન્સર 0। તો આજના હોમવર્કમાં તમારે બુકલેટમાં સબટ્રેક્શનના સમ પાછળના પેજમાં આપ્યા છે એટલા જ ખાલી આજે હોમવર્કમાં કરવાના છે।